નમસ્તે ને કેમ છો, હું સુરભી ઠક્કર તમારું સ્વાગત કરું છું ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં. તો ચલો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ઓમાનના સુલતાનના જીવનસાથી મહામહિમ આદરણીય લેડી અહેદ અબ્દુલ્લા હેમદ અલ બુસૈદી આજે અલ બરખા પેલેસ ખાતે સ્વાગત થયું. ઓમાનના સલ્તનતે કોલંબિયાના પ્રજાસત્તા રાજદૂત અન્ના મુનાઝદી ગવિરિયાનું સ્વાગત કર્યું. મીટિંગ દરમિયાન માનનીય મહિલા એમ્બેસેડરે ગવિરિયાને તેમની ફરજો નિભાવવા સતત સફળતાની શુભેચ્છા પાઠવી હતી. વિદેશ મંત્રી સૈયદ બદ્ર હમદ અલ બુસૈદી આરબ લીગના મહાસચિવ અહેમદ અબ્દુલ ગીતનું સ્વાગત કર્યું. બંને પક્ષોએ સંયુક્ત આરબ કાર્યવાહીને વધારવાના હેતુથી આરબ લીગના કાર્યોને લગતા વિષયોની વિશાળ શ્રેણી પર મતવાયોનું આદાન પ્રદાન કર્યું. યુએઈમાં શાળાઓએ 24 જાન્યુઆરીએ આવતા આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસના અનુસંધાનમાં સાવચેતીના પગલા તરીકે ઓનલાઈન લર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરનાર 2 અઠવાડિયા પછી આજે વ્યક્તિગત રીતે શીખવવાનું ફરી શરૂ કર્યું. દેશ 2 જૂથોથી વ્યક્તિગત શાળાઓ ધીમે ધીમે પાછા ફરવાનું અમલીકરણ કરી રહ્યું છે, જેમાં પ્રથમ આજે શાળાઓમાં પરત ફરશે, જ્યારે બીજા 31 જાન્યુઆરીએ પરત આવશે. યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી યુએનજીએના પ્રમુખ અને માલદીવ પ્રજાસત્તાના વિદેશ પ્રધાન હિઝ એક્સેલન્સી અબ્દુલ્લા સાહિદ HI તેમના રોયલ હાઇનેસને વિકાસના પ્રયાસનો વધારવા માટે સંયુક્ત રાષ્ટ્રીય સાથે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આજના સમાચારમાં બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખો અને કોરોના હજી ગયું નથી તો સાવધાની વર્તો.